પાટીદાર અનામત આંદોલનના બીજા તબક્કામાં ઉગ્ર બનતા આમોદ તાલુકાના સરભાર ગામમાં રાજકીય પક્ષો માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા છે. પાટીદાર પરિવારોની વધુ વસ્તી ધરાવતા આમોદ તાલુકાના સરભાણ ગામની મહિલાઓ વેલણ થાળી સાથે ડ્રમ અને પુરુષો સહિત ગામના મુખ્ય પ્રવેશદ્વાર સમા વિસ્તારમાં સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલને આદરાંજલિ અર્પવા સાથે હાલના પરિવાર સરદાર પટેલને આદરાંજલિ અર્પવા સાથે હાલના પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામનાર સમાજના યુવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે ગામમાં નો એન્ટ્રીનું બોર્ડ લગાવી રાજકીય વ્યક્તિઓને ચેતવણી આપી હતી. બહેનો અને ભાઈ બહેનો તથા ભાઈઓએ ભેગા મળી અને એક સરઘસ રૂપે નો એન્ટ્રીનો બોર્ડ સાથે જ્યાં બોર્ડનું સ્થાપન કરવાનું હતું ત્યાં સુધીને રેલીના રૂપે ગયા છીએ અને ત્યાં બોર્ડ સ્થાપન કર્યું છે અને આજથી તમામ સરભાણ ગામના પાટીદાર ભાઈઓ અને બહેનોએ શપથ લીધો છે કે હવે પછી રાજકીય કોઈપણ પક્ષના કોઈપણ કાર્યકર કે આગેવાનો આ ગામમાં પ્રવેશ છે ખાનગીમાં યા જાહેરમાં તો એનો સખત વિરોધ કરી અને એમને ગામ સુધીને થાળીનાથ સહિત વળાવવામાં આવશે અને ભવિષ્યમાં આવો કોઈપણ પ્રયત્ન કરશે તો અને એમાં કોઈપણ પરિસ્થિતિ ઊભી થશે તો એ સમગ્ર પરિસ્થિતિની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે, ગામમાં બેસનાર વ્યક્તિની રહેશે અને સરકારશ્રીની રહેશે એવો આજે અમે સખત